જેતપુરમાં કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને લઈને દેશભરના લોકોમાં સહાનુભૂતિનો મોજો ફરી વળ્યો છે અને સાથે સાથે પાકિસ્તાન અને આતંકીઓ પર ફટકાર વર્ષાવી રહ્યા છે. લોકોમાં શહીદો પ્રત્યે લાગણી અને આતંકીઓ ઉપર ધિક્કારની લાગણી જોવા મળી રહી છે. આજે આ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે જેતપુર શહેરમાં કેન્ડલ માર્ચ યોજાઈ હતી. આ કેન્ડલ માર્ચમાં જેતપુર શહેરના 5,000થી વધારે લોકો સ્વયંભૂ રીતે જોડાયા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા અને પાકિસ્તાનના ઝંડાને સળગાવી અને આતંકીઓના પૂતળાને પણ સળગાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ કેન્ડલ માર્ચ રેલી જેતપુરના વિવિધ માર્ગો પર થઈ કોલેજ પાસે આવેલા સરદાર ગાર્ડનમાં 2 મિનિટ મૌન ધારણ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા અને આતંકવાદીઓના પૂતળા સળગાવીને લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ કેન્ડલ માર્ચ રેલીમાં ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર જયેશભાઈ રાદડિયા અને નિવૃત્ત આર્મીમેન રાજસ્થાનના સુમેરસિંહ પણ આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા અને તેમની સાથે પૂર્વમંત્રી જશુબેન કોરાટ, જયંતિભાઈ રામોલિયા, મનસુખભાઈ ખાચરિયા, જયસુખભાઈ ગુજરાતી અને અન્ય રાજકીય આગેવાનો પણ જોડાયા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. કેબિનેટ મિનિસ્ટર જયેશભાઈએ શહીદોના પરિવારને સાંત્વના અને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ભારતના દેશવાસીઓ આજે ખૂબ જ શોકમાં છીએ. દરેકને આજે ઘરગથ્થુ શોક ખૂબ જ લાગ્યો છે અને આજે જેતપુરવાસીનો આજે રોષ છે. ખરેખર નરેન્દ્ર મોદી સુધી પહોંચવો જ જોઈએ. પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ. આતંકવાદીઓના જડ મૂળમાંથી નાશ થવો જોઈએ. આજે હજારો વર્ષ, ઘણા વર્ષો પહેલા જ્યારે આપણા ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રીએ જ્યારે ખૂબ જ સરસ મજાનો સર્જિકલ સ્ટ્રાઇક કર્યો હતો, એવું જ નરેન્દ્ર મોદીએ બીજો સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનનો નાશ કરવો જોઈએ. ફારુક મોદન સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જેતપુર.